નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18. ત્યાં એમની સાથે જો વાત કરવામાં આવી, મહત્વપૂર્ણ સમાચારોની નારાજગીના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. લક્ષ્ય છે કે આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થાય. કમિટમેન્ટ આપીએ તો કમિટમેન્ટનો પ્રશ્ન જ નથી. જયરાજસિંહ પાર્ટી સાથે કમિટમેન્ટથી જોડાયેલા પાયાના કાર્યકરથી કામ કરતા કરતા એ આજે પ્રદેશ કક્ષાના આગેવાન છે. અને એમણે, મેં કીધું એમ, ક્ષણિક આવેશમાં આવીને, લાગણીમાં આવીને સ્ટેટમેન્ટ થયો, પણ એમણે પોતે પણ સ્વીકાર્યું છે કે પાર્ટી મારી પ્રાથમિકતા છે ને પાર્ટીને નુકસાન થાય એવું કોઈ પણ પગલું હું વિચારી પણ ના શકું. ને સૌ આગેવાનો પણ એમની લાગણી સાથે સંમત છે, ત્યારે બધા સાથે મળીને કામે લાગવાના. અમિતભાઈ, તમે એક વાત કરી, બહુ પાયાના કાર્યકર્તા છે, આટલા સિનિયર છે, વિરોધ પક્ષ નેતા રહેતો અને જિલ્લા પરિષદ સભ્ય, તમને એ લાયક ના લાગે ધારાસભ્ય ઉમેદવાર માટે? વિધાનસભામાં ટિકિટની માગણી ને ટિકિટની ફાળવણી અલગ અલગ સંજોગોને બધાના પરામર્શથી થતા હોય છે. કયા સંજોગોમાં હાઈકમાન્ડે આ નિર્ણય લીધો એ જે તે સંજોગોને બાકીની ચર્ચા પર આધારિત હોય છે. એટલે કોઈને ટિકિટ ન મળવાથી કંઈ એમની લાયકાત ઓછી ગણવામાં આવે કે એમની સક્ષમતા નથી એવું માનવાનું જરૂર નથી. સમયાંતરે વારંવાર લોકોને અનેક વખત સંગઠનમાં ક્યાં તો ક્યાંક ચૂંટણી લડવાની તક ભૂતકાળમાં પણ મળી હોય છે, ભવિષ્યમાં પણ મળશે. એક વાત અમિતભાઈ એવી છે કે એમને તૈયાર રહેવાનું સૂચના આપવામાં આવી હતી ફોર્મ ભરવા માટેની. આ પહેલા પણ એમને ટિકિટો માંગેલી હતી, દર વખતે પાર્ટી આ પ્રકારે એમની સાથે કરે છે, તો સૂચના કેમ આપવામાં આવી તૈયાર રહેવા માટે? એવું કઈ ચૂંટણીના છેલ્લા દિવસ સુધી જ્યારે પેનલમાં ત્રણ નામ જતા હોય છે ત્યારે કાગળો તૈયારી માટે બધાને કહેવાતું હોય છે, પણ એવું કોઈ આ કેસમાં કે આવા બાકીના કોઈ પણ પેટા ચૂંટણીના કિસ્સામાં નથી કે ક્યાં કોઈને જાણીબૂઝીને મન દુઃખ થાય એવો પ્રયત્ન થયો હોય. પાર્ટીનો નિર્ણય આખરી નિર્ણય હોય છે ને બધાએ સ્વીકારવાનો હોય છે. અમિતભાઈ, પણ લાગતું નથી કે જ્યારે 7 વિધાનસભાની પેટા ચૂંટણી છે, આમની વાત હોય, બદ્રુદ્દીન શેખની વાત હોય, એના પછી ઘણા કાર્યકરોની વાત હોય, આવા સમયે જ્યારે જ્યારે ચૂંટણી આવતી